માતે માં બીજા બધા વગડાના બા આ કહેવતને સાર્થક કરી દેખાડી છે મેનકા ગાંધીએ. ગાંધી પરિવારની વહુ અને હાલ ભાજપની નેતા એવા મેનકા ગાંધી વર્ષો સુધી સામાજિક કાર્યો કર્યા બાદ હવે બન્યા છે કેન્દ્રમાં પ્રધાન. મોદીએ મેનકા ગાંધીને પોતાની સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપ્યું છે, પરંતુ મેનકા ગાંધીને હજુ આટલી સત્તા પૂરતી લાગતી નથી. પોતાને તો સત્તા મળી, પરંતુ પુત્રનું શું? આવો વિચાર કદાચ મેનકાને આવ્યો હશે. અને પાર્ટી આલાકમાનના નિર્ણયની રાહ જોયા વિના મેનકાએ ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું પુત્ર વરુણનું નામ. કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય કોઈનો વારો આવતો નથી તેવા આરોપ વર્ષોથી કોંગ્રેસ પર લાગી રહ્યા છે. હવે આજ ગાંધી પરિવારના બે સભ્યો એવા મેનકા અને વરુણના કારણે પરિવારવાદનો વારસો ભાજપનું પણ અભિન્ન અંગ બની જાય તો નવાઈ નહીં. રાહુલ ગાંધીની માફક વરુણ ગાંધીએ પણ અત્યાર સુધી કોઈ એવો મોટો મીર નથી માર્યો કે જેના કારણે તેને કોઈ મોટું પદ સોંપવાનું ભાજપ વિચારે. પણ પાર્ટીના નિર્ણયથી માતાની લાગણીને શું લેવા દેવા? ઉત્તર પ્રદેશમાં હવે 2017માં વિધાનસભા ચૂંટણી છે, જેને હજુ 2.5 વર્ષનો સમય છે. ભાજપ કે અન્ય પાર્ટીઓએ હજી સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈનું નામ નક્કી નહીં કર્યું હોય, પણ વરુણના માતા મેનકાનું દિલ એવું કહેતું હશે કે બીજો કોઈ મુખ્યમંત્રી બની શકે તો વરુણ કેમ નહીં. અગર હમારી સરકાર હોતી તો હક કે માધ્યમ સે હમ લોગ કરતે ઓર ભી મજા આતા અગર વરુણ ઉસ સરકાર કો ચલાતે તો ફિર તો પીલીભીત મે તો ચાંદી હી ચાંદી. લેકિન ભાજપ કહે છે કે તેમની પાર્ટીમાં બધું નિયમો મુજબ ચાલે છે, તો પછી મેનકા ગાંધી શા માટે પાર્ટીના ફેસલા પહેલા વરુણને યુપીના આગામી મુખ્યમંત્રી તરીકે પોખી રહ્યા છે? આમ તો મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે લક્ષ્મીકાંત વાજપેયી, રાજનાથસિંહના પુત્ર પંકજસિંહ અને સાંસદ યોગી આદિત્યનાથ પણ લાઇનમાં છે. આવા ધુરંધરો વચ્ચે વરુણનો નંબર લાગશે કે કેમ તે અંગે તો મેનકાના મનમાં પણ અંદેશો હશે. છતાં ટ્રાય કરવામાં શું જાય તેવા વિચાર સાથે મેનકાએ હવે વિધિવત રીતે પુત્રનું નામ આગળ કર્યું. મેનકાને તો વાંધો નહીં હોય, પણ લાઇનમાં ઉભેલા અન્ય ઉમેદવારોનું શું? યે વક્તવ્ય ઉનકા વ્યક્તિગત વક્તવ્ય હો સકતા હૈ. યે બાત ઠીક હૈ કે ઉત્તર પ્રદેશ મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર હોગી તો નિશ્ચિત તૌર પર પરિસ્થિતિઓમાં સુધાર હોગા, કાનૂન વ્યવસ્થા અચ્છી હોગી, વિકાસ ભી હોગા. લેકિન કૌન મુખ્યમંત્રી ઓર કબ સરકાર, યે વિષય અભી સમય સે પૂર્વ હૈ. મુખ્યમંત્રી પદની જેને ભૂખ લાગી છે તેવા વડીલોને તો પુત્ર પ્રેમી મેનકાની વાત નહીં ગમે, પણ મેનકાના પતિ જે પાર્ટીના કરતા હર્તાઓમાંથી એક હતા તે પાર્ટી કોંગ્રેસ કહે છે કે માં તો આવી જ હોય. મેનકા ગાંધી એક માં હૈ, વરુણ ઉનકા બેટા હૈ. એક માં કી ખ્વાહિશ અપને બેટે કે લિયે કુછ ભી હો સકતી હૈ. હજારો ખ્વાહિશે એસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે, તો એ એક માં કી ખ્વાહિશ હૈ. પીલીભીતની આ સભામાં મેનકાએ પુત્રના ગીતો ગાયા તો હાજર રહેલી મેદનીએ પણ વરુણ વાણીથી વાતાવરણ ગજવ્યું. જો કે મેનકા ગાંધી અને તેમના સમર્થકો તો ઘણા સમય પહેલેથી જ વરુણનું નામ મોટું કરવામાં લાગ્યા છે. ઘણી સોશિયલ સાઇટમાં વરુણને યુપીના આગામી મુખ્યમંત્રી તરીકે વર્ણવાઈ રહ્યા છે. મતલબ કે અંદર ખાને તો આ ખીચડી ઘણા સમયથી જ પકવાની શરૂ થઈ ગઈ છે. તેમાં ઘી હવે મેનકાએ વિધિવત રીતે નાખ્યું છે. જોઈએ આ ખીચડી કેટલી સ્વાદિષ્ટ બને છે. વીટીવી બ્યુરો.